राजकोट जिल्लाना उपलेटा तालुकाना मोटी पनाली गामे कांग्रेसमांथी भाजपमां जोडाया अने कांग्रेसने पड्यो फटको। प्रदेश भाजपना कारोबारी सभ्य दिनेश अमृतियाना प्रयत्नथी समग्र शहरना लोको भाजपने टेको जाहेर कर्यो छे। मोटी पानेली गाममां कार्यालयना उद्घाटनमां प्रदेश भाजपना कारोबारी सभ्य दिनेश अमृतिया, जगदीश कोटड़िया, कांति माकड़िया, पुनीत चोवटिया उपस्थित रह्या हता। भाजपना 75 विधानसभाना उम्मेदवार महेन्द्र पाडलिया ना वतन अने जन्मस्थल कांग्रेसमां भंगाण पड्यू। मोटी पानेली खाते चूंटणी कार्यालयना उद्घाटनमां समस्त ग्रामजनों भाजपने टेको जाहेर कर्यो। मोटी पनेली गामना सरपंच अने ग्रामजनों समग्र मुस्लिम समाज अने दलित समाजे कांग्रेसने कर्या बाय बाय। समस्त मोटी पानेली गामनो मुस्लिम समाज अने दलित समाज भाजपने टेको जाहेर करता राजकीय भूकंप। ललित वसोयाए मोटी पानेली गाममां मुस्लिम अने दलित विस्तारमां विकासना कामो न करता वसोया सामे रोषने लईने आ पगलू भर्यु। ललित वसोए 5 वर्षमां मुस्लिम विस्तार अने दलित विस्तारमां विकासना कामो कर्या न होवानो आक्षेप करवामां आव्यो छे ने भाजप काम करशे तेवी आशा व्यक्त करवामां आवी छे। मोटी पनालीमां चूंटणी पहेला कांग्रेसने मोटो फटको पड्यो छे, हवे भाजपने लोको समर्थन करवाना छे ने भाजप खूब विकास करे छे त्यारे पानेली गाममां खूब हवे विकास थशे तेवी आशा व्यक्त करवामां आवी छे। મારું નામ ઈશાકભાઈ સોરા છે। અમારા ગામના પાનેલી મોટી હું ને મહેન્દ્રભાઈ પાડલિયા જો ધારાસભ્યની ટિકિટ મળી છે એમને મુસ્લિમ સમાજ વતી અમે ટેકો જાહેર કરીએ છીએ। કેવી રીતે મતદાન કરાવશું? પૂરેપૂરું મતદાન કરાવશું મહેન્દ્રભાઈ પાડલિયા તરફથી। પાનેલી ગામ ખાતે સામૂહિક રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો, શું કહેવા માંગશો? મોટી પાનેલીમાં 44 જ્ઞાતિનો સમાજ ત્યાં વસે છે, લગભગ 9,500 જેટલું મતદાન પણ છે। ગામના લોકોએ એક સાથે એક સામાજિક એકતા સંમેલનનું આયોજન કર્યું અને સામાજિક એકતા સંમેલનમાં બધાએ એક સાથે નિર્ણય કર્યો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાનેલીને ટિકિટ આપી છે। કોઈ વ્યક્તિગત કહેવા કરતાં સમાજમાં એક ભાવ ઊભો થયો કે ભાઈ પાનેલી ચૂંટણી લડે છે અને પાનેલી ચૂંટણી લડતી હોય ત્યારે બધા જ લોકો કોઈ પણ જાતના ભેદભાવ ભૂલી અને એક થઈ ગયા છે। તમામ જાતિ જ્ઞાતિ કોમ ઇવન અમારા મુસ્લિમ સમાજ છે એ લઘુમતી સમાજ પણ એટલો ઉત્સાહમાં છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પાનેલીને ટિકિટ આપી છે, પાનેલીના પોતાના પુત્રને ટિકિટ આપી છે, ત્યારે આપણે એક સાથે બધાએ સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડેલિયાના તરફેણમાં મતદાન કરવું એવો નિર્ણય કર્યો અને એટલો બધો ઉત્સાહ છે કે મને વિશ્વાસ છે કે એ બોર્ડ મને એટલું મળ્યું છે કે સમગ્ર ધોરાજી મતવિસ્તારમાં આની વ્યાપક અસર પણ પડી છે અને ઘણા ગામમાં તો એવું જોવા મળ્યું કે આવું બીજે અમે પણ આવું કશા માટે ન કરી શકીએ। તો આજુબાજુના ઝાડ કે 3-4 ગામની મુલાકાત લીધી તો ત્યાં એવું વાતાવરણ છે કે આખા ગામની અંદર અમારો એક જ ઠરાવ કે અમે પાનેલીના જે ઉમેદવાર છે ને એને સમર્થન જાહેર કરીશું, એટલે એક સામાજિક એકતાનો ભાવ એ સર્વત્ર રીતે જોવા મળે છે।